નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાતી બોલે છે કાર્યક્રમમાં. હું છું પંકજ. મિત્રો, આજે અમે ચરોતર ભૂમિમાં પહોંચ્યા છીએ અને ચરોતરના ઉમરેઠ પ્રદેશની અંદર આજે ઘણા બધા ઉમરેઠવાસીઓ મારી સાથે જોડાયા છે. આપણે એમના મનની વાત જાણવાની છે, ઉમરેઠના પ્રાણ પ્રશ્નો શું છે અને ઉમરેઠ એક ચર્ચા માટે જાણીતું છે, એ ચર્ચા કઈ છે? મને લાગે છે આપણે પણ ખબર હશે કે ઉમરેઠમાં કઈ સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. અત્યારે તો નારાયણ જ્વેલર્સની ચાલે છે. હા, નારાયણ જ્વેલર્સનો મુદ્દો ચાલે છે. તો આપણે ઘણા બધા લોકો જોડાયા છે, એમની સાથે વાત કરીશું. પરંતુ આપણા કોન્સેપ્ટનો એક ભાગ છે અને એ ભાગ છે કે આપણે ગૌરવશાળી ગુજરાતીઓને આ કોન્સેપ્ટમાં, એટલે કે આ કાર્યક્રમમાં આવકારીએ છીએ અને એમનું અભિવાદન કરીએ છીએ. તો આજે આપણી સાથે ગુજરાતની એ પ્રતિભા જોડાવા જઈ રહી છે જેમની ગાયકીના ઘણા બધા લોકો આશિક છે. તેઓ જ્યારે ગાવાની શરૂઆત કરે છે ત્યારે તાળીઓનો ગડગડાટ પડે છે. તો પ્લીઝ વેલકમ, એમનું નામ છે દિવ્યા ચૌધરી. તાળીઓથી વધાવીશું દિવ્યા બેનને. દિવ્યાબેન, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુજરાતી બોલે છે. દિવ્યાબેન, સૌથી પહેલો સવાલ આપણે પૂછીશ કે જ્યારે આપે ગાયકીની શરૂઆત કરી એ વખતે આપની ઉંમર શું હતી અને કેટલા સમયથી આપ આ ક્ષેત્રમાં જોડાયેલા છો? ફક્ત હું 6th સ્ટાન્ડર્ડમાં ભણતી હતી અને ત્યારથી મને શોખ થયો કે મારે પણ ગાવું છે, મને પણ કંઈ આ પ્રવૃત્તિ જોઈન કરવી છે. એટલે મેં મારી સિસ્ટરને વાત કરી, એટલે મારા દીદી મને લઈ ગયા. એટલે પહેલું પગથિયું એમને મને આપ્યું, એટલે એમને હું ખૂબ ખૂબ આભારી છું. એમનો આભાર હું ક્યારેય નહીં ભૂલું, મારા દીદી નીમા દીદી. પછી મારી મમ્મીનો મને બહુ સપોર્ટ મળેલો, એટલે બધાના સપોર્ટથી મેં. અત્યાર સુધી તમે કુલ કેટલા ગીતો ગાઈ ગયા છો? ઉત્તર ગુજરાતથી તમે મહેસાણાથી બિલોંગ કરો છો, કેટલા બધા ગીતો એવા ગાયા છે જે લોકપ્રિય થયા હોય? મારા લગભગ 50-60 આલ્બમ આવી ચૂક્યા છે અને બીજા પણ આ મહિનામાં 5 આલ્બમ બહાર આવે છે. 5 આલ્બમ આવી રહ્યા છે, ધ્યાન રાખજો. અચ્છા, એક બીજો એક ખાસ સવાલ, તમે જે ગીત ગાઓ છો એમાં સૌથી ફેવરિટ, હોટ ફેવરિટ રહ્યું હોય જેને યુટ્યુબ પર મિલિયનો લાઈક મળ્યા હોય, વ્યુઅર્સ મળ્યા હોય, તો એવું કયું ગીત છે જે આપ ગાવા માંગો? મેં સોંગ ગાયું હતું ચૌધરીની એન્ટ્રી. એના પછી મારો ટર્નિંગ પોઈન્ટ, મને લાગે છે કે ટર્નિંગ પોઈન્ટ મળ્યો હોય, મને સારી નામના મળી હોય ચૌધરીની એન્ટ્રી સોંગ. ચૌધરીની એન્ટ્રી, તો દિવ્યા ચૌધરીની આજે એન્ટ્રી થઈ ગઈ છે, તો ચૌધરીની એન્ટ્રી ગીત થઈ જાય આજે. ચૌધરીની એન્ટ્રીથી દુનિયા હરખાય છે, જગ આખામાં દોસ્તી એમની વખણાય છે. ગરવી રે ગુજરાતમાં જબરો જોરદાર વા, જોરદાર વા. ચૌધરી સમાજ ભારતભરનું ગૌરવ છે, ચૌધરી સમાજ ભારતભરનું ગૌરવ છે. સુપર, તાળીઓ, તાળીઓ પડે ભાઈ, તાળીઓ. અચ્છા દિવ્યાબેન, ગુજરાતની જે ભૂમિ છે, ગુજરાતની જે માટી છે, આપણો ગુજરાતી કોઈ પણ જગ્યાએ જાય એટલે પાછો ના પડે, તો ગુજરાતીઓ માટે આપના મનમાં એવું આજે કયું સોંગ આવી રહ્યું છે જે આપ અત્યારે ગાવા માંગો? મેં એક સોંગ ગાયેલું જે મન્ના ડે ગાયેલું છે, મેં કોલેજ ટાઈમમાં ગાયેલું અને એ ગીતમાં મારો ફર્સ્ટ નંબર આવેલો, તો એ સોંગ મારે ગાવું છે. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની, સ્વર્ણ અક્ષરે લખશી કવિઓ યશ ગાથા ગુજરાતની, ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. અવાજમાં તો જાદુ છે બોસ, અને ચૌધરી સમાજનું ગૌરવ છે તો જાદુ તો હોય જ. અચ્છા દિવ્યાબેન, બીજી એક ખાસ વાત, જે લોકોને ગાયકી કરવી હોય, જે લોકો ગીત ક્ષેત્રમાં તમારી જેમ આગળ આવવા માંગતા હોય, તો એ લોકોમાં કયું સ્કિલ હોવું જોઈએ ગીત ગાવા માટે? ફક્ત હું તો એમ કહું છું કે મનમાં થાય કે મારે આ વસ્તુ કરવી છે તો એના પાછળ તમે લાગી જાઓ, કારણ કે મહેનત કરશો તો કોઈ અસફળ થાય એવું મતલબ બનતું નથી, કે મહેનત કરીએ તો દરેક વસ્તુ આપણને પ્રાપ્ત થાય જ. અને હાલમાં મારા હસબન્ડનો મને બહુ સપોર્ટ મળે છે, એટલે હાલમાં મારા આદર્શ માનતી હોય તો મારા હસબન્ડ છે. જો ઘણા બધા લોકો કહેતા હોય છે કે મારી સફળતા પાછળ સ્ત્રીનો હાથ છે, મારી પત્નીનો હાથ છે, પરંતુ આ એક પત્ની કહી રહી છે કે મારી સફળતા પાછળ પતિનો હાથ છે. વેલ ડન, વેલ ડન, તાળીઓ પડે. આ કોન્સેપ્ટ આપને કેવો લાગ્યો? બહુ જ સારો લાગ્યો. ગુજરાતી બોલે છે કાર્યક્રમ બહુ જ એને સફળતા મળી છે ટૂંક સમયમાં, અને તમે જે કરો છો, લોકોના પ્રશ્નો દર્શકોને અને લોકોને બતાવો છો અને એનું સોલ્યુશન લાવો છો, એટલે આપણા ગુજરાત માટે બહુ ગૌરવની વાત કહેવાય. અને મને પોતાને ગૌરવ છે કે આપણા ગુજરાતમાંથી આટલા સરસ સરસ કાર્યક્રમો થાય છે, અને હું પણ તમને બહુ બહુ અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ. અને અમારા માટે પણ ગૌરવની વાત છે કે તમારા જેવા ગૌરવશાળી પ્રતિભાશાળી વ્યક્તિઓ અમારા કાર્યક્રમમાં આવે છે. અચ્છા, એક છેલ્લો સવાલ કરીશ કે આપની જે નવું ગીત આપનું આવી રહ્યું છે એના વિશે જો આપ દર્શકોને જણાવવા માંગો તો કયું ગીત છે? હા,
દુનિયા અમારી કોઈ હગી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતું ત્યારે મારી ચેહર આઈ, એ કોઈ નહોતું ત્યારે મારો ગોગો આયો. તાળીઓથી ગડગડાટ, તાળીઓથી અમે અભિવાદન કરીએ, માં ચેહરની જય બોલાવીએ. અચ્છા દિવ્યાબેન, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને ખૂબ કિંમતી સમય આપે અમને આપ્યો છે, થેન્ક યુ સો મચ. અને અમે ઈચ્છીએ છીએ કે આપ આવા જ સારા સારા સોંગ લોકોને આપતા રહો, લોકોનું મનોરંજન કરતા રહો. લોકો પણ આપના આ જે સોંગ્સ છે દિવ્યાબેન ખૂબ સુંદર ગાય છે, એમના સોંગ આપ પણ સાંભળતા રહેજો. થેન્ક યુ સો મચ.